પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું કે આ બતાવે છે કે કોંગ્રેસની માનસિકતા કેવી છે. કોંગ્રેસની મથરાવટી મેલી છે. આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘૂસપેઠિયાઓ છે એમને વેચવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે. અમારી સાથે કોંગ્રેસ નેતા હિમાંગ રાવત જોડાઈ ગયા છે. હિમાંગભાઈ, રાહુલ ગાંધીના જે નિવેદન બાદ હવે રાજનીતિ ગરમાઈ છે, ભાજપ સતત રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે, આપની પ્રતિક્રિયા પહેલા તો. ભારતીય જનતા પાર્ટી આ પ્રમાણે ભલે રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયત્ન કરે, પરંતુ જનતાએ ભારતીય જનતા પાર્ટીને ઘેરી લીધી છે. જનતાએ મંદી ને મોંઘવારીની સાથે સાથે જે પ્રમાણે રાજા મહારાજાઓના સ્ત્રીઓ વિશે અને ક્ષત્રિય સમાજની ખાસ કરીને માતાઓ અને બહેનો વિશે અંગ્રેજો સાથે મોકલવા જેવી વાત જે આપણે ન્યૂઝ 18 જેવી સંસ્થાની અંદર આપણે સંસ્કારી ચેનલમાં બોલી પણ ના શકીએ, એનાથી વધારે આંધળી લૂલી બોબડી માતાના સંતાનો આ પ્રકારની જે પ્રમાણે વાતો કરેલી છે એનાથી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. એમણે સૌથી પહેલા તો એ જવાબ આપવો જોઈએ કે આ અપમાન કરનાર લોકોને શા માટે તમે છાવરી રહ્યા છો, શા માટે તમે એમને તમારા સત્તાના મદમાં અને અહંકારના અભિમાનથી ટિકિટ ચાલુ રાખી છે, પહેલા એની વાત કરવી જોઈએ. રહી વાત રાહુલ ગાંધીની, તો એમણે અત્યારે જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રમાણે જળ જમીન જંગલના કાયદાનો દુરુપયોગ કરી રહી છે, એમને કાયદાને માન નથી આપતી, ખેડૂતોની જમીનો લઈ લે છે, અને ખેડૂત અધિગ્રહણ બિલ હોય કે ખેડૂતના 3 કારા કાયદા હોય કે સરકારી જમીનોની વાત હોય કે ગોચરની જમીનોની વાત હોય જે ગાયો માટેની હોય એ ઉદ્યોગપતિઓને આપી દે છે, એ બાબતની ચર્ચા કરી હતી. આ 14 સેકન્ડની ક્લિપ છે, સંપૂર્ણ ક્લિપ જે છે 10 મિનિટનો આખો વિડીયો આપ જોશો તો એની અંદર ખ્યાલ આવશે કે કોઈ પ્રમાણનું કોઈ પણ જાતિ જ્ઞાતિને રાહુલ ગાંધીજીએ અપમાન નથી કરેલું. આ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે હાર બારી ગઈ છે, માટે આવા પ્રકારના નિવેદનો કરીને ચર્ચામાં રહેવા માંગે છે. હિમાંગભાઈ, રાહુલ ગાંધીએ કયા પરિપ્રેક્ષ્યમાં આ નિવેદન આપ્યું કે રાજા મહારાજાને લઈને કે તેઓ જે ઈચ્છતા તે કરતા, એટલે તમે તેનું કઈ રીતે કઈ દ્રષ્ટિ અર્થઘટન કરી રહ્યા છો? જો સૌ પ્રથમ તો મારે આપને એ કહેવું છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે પ્રમાણે ગરીબો અને જળ જમીન અને જંગલનો અધિકાર છીનવાઈ રહ્યો છે, જે પ્રમાણે ખેડૂતોની જમીનો હડપ થઈ રહી છે ડેવલપમેન્ટના નામે, ખેતીની જગ્યાએ ડેવલપમેન્ટના નામે જમીનો હડપ થઈ રહી છે, અને સાથે સાથે જે પ્રમાણે ખેડૂતોના 3 કારા કાયદા એ લોકો લાવ્યા હતા જમીનો હડપવા માટે થઈને, જમીન અધિગ્રહણ બિલ લાવ્યા હતા જમીનો હડપવા માટે થઈને, એ બાબતની વાત કરી છે. રાહુલ ગાંધીજી જોડે એક ટ્રાન્સલેટર પણ હતા. આખી જ્યારે વાત આવશે અને તમને પણ તમારા માધ્યમથી પણ અમે આખો વિડીયોની લિંક મોકલી રહ્યા છે, એની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ સમાજનું અપમાન નથી, માત્ર અને માત્ર નરેન્દ્રભાઈ મોદીને તેમની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોના અધિકારો કઈ રીતે લઈ રહી છે અને 16 લાખ કરોડ જે ઉદ્યોગપતિઓને માફ કરી દીધા છે એની વાત કરી રહી છે. સામે ખેડૂતોનો દેવા માફીની વાત કોંગ્રેસે કરેલી છે અને ન્યાયની વાત કોંગ્રેસે કરેલી છે. એટલે આ જે નિવેદન આપ્યું હતું તે ભાજપના પરિપ્રેક્ષ્યમાં હતું તેવું આપ કહેવા માંગો છો? ક્ષત્રિય સમાજ સાથે તમે કોઈ લેવા દેવા નથી. નિવેદન જે છે એ નિવેદન અત્યારે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે જળ જમીન અને જંગલનો અધિકાર છીનવી રહી છે તેની ચર્ચા કરવાના ઉદ્દેશ્યથી આપેલું હતું. કોઈ સમાજનું અપમાન કરવાનું વાત જ નથી આવતી. અમે તો ક્ષત્રિય સમાજની સાથે છે. ક્ષત્રિય રાજા રજવાડાઓ કોંગ્રેસના
સાંસદ સભ્યો રહી ચૂકેલા છે, કોંગ્રેસની જોડે જ હતા. તમને ખ્યાલ હશે કે કાશ્મીરના મહારાજા જે છે એ પણ કોંગ્રેસની સાથે છે. કોંગ્રેસે એમને રાજ્યસભાના મેમ્બર પણ બનાવ્યા હતા અને ક્ષત્રિય સમાજનું કોંગ્રેસ હંમેશા સન્માન કરે છે અને ક્ષત્રિય સમાજનું ભારતીય જનતા પાર્ટી હંમેશા અપમાન કરે છે. આમાં કોઈ સ્ત્રીઓની વાત નથી, આમાં કોઈ સ્ત્રીઓના અપમાનની વાત નથી. સ્ત્રીઓના અપમાનની વાત ભારતીય જનતા પાર્ટીને એમના નેતાઓ કરી રહ્યા છે, ના માત્ર પુરુષોત્તમભાઈ રૂપાલા પણ ત્યારબાદ પણ ડઝનબંધ નેતાઓએ એક વ્યવસ્થિતપૂર્વકની સાજિશના અનુસંધાનની અંદર ક્ષત્રિય સમાજ અને રાજા મહારાજાઓનું અપમાન કરી રહી છે. અને સરકાર અને ભારતીય જનતા પાર્ટી જ્યારે આ બાબતને પોતે કોઈ એનો પ્રતિભાવ ન આપતા આજે જ્યારે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એના માટે આવા ખોટા હવાતિયા મારી રહી છે. હેમંતભાઈ, તમને એવું નથી લાગતું કે બધાની દ્રષ્ટિ તમારા જેવી ના હોય કે તેઓ સરળતાથી સમજી લે કે રાહુલ ગાંધીએ કેવા પ્રકારનું નિવેદન આપ્યું? પરસોત્તમ રૂપાલાનો જ કિસ્સો તાજો છે, એટલે તમામ નેતાઓએ ગંભીરતાપૂર્વક ધ્યાનથી નિવેદન આપવા જોઈએ જેથી કોઈ સમાજની લાગણીઓ ના દુભાય. કારણ કે પરેશ ધાનાણી તો ખૂબ જ આગળ આવ્યા, તેમણે પોતાના હરીફ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને પણ નિશાન સાધ્યું ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને. તો હવે કોંગ્રેસના તમામ નેતાઓએ પણ ગંભીરતાપૂર્વક નિવેદન આપવા જોઈએ. જો આની અંદર સંપૂર્ણ ગંભીરતાથી નિવેદન આપેલું છે, છતાં પણ હું આપને કહું કે મારા બોલેલા શબ્દોનો માલિક હું છું, નહીં કે તમે સમજ્યા. પરંતુ જ્યાં તમે એક પ્રકારના વ્યવસ્થિત પૂર્વકના આયોજન રૂપે ક્ષત્રિય સમાજની મહિલાઓનું જે પ્રમાણે અપમાન કર્યું હોય અને અપમાનની આટલી મોટી જ્યારે આંધી ફેલાઈ હોય, આટલા લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ ભેગા થયા હોય, એકદમ ડિસિપ્લિનથી એમણે કાર્ય કરેલું હોય, છતાં પણ એમને કાળો વાવટો પડકાવવા માટે પ્રતિબંધ, એમના સમાજના યુવાનોને પોલીસ ધરપકડ કરે, ક્ષત્રિય સમાજને વિરોધનો મોકો ના આપે, આ પ્રકારની જે તાનાશાહી છે એના માટે પણ ભારતીય જનતા પાર્ટીને આપણે સૌએ ભેગા મળીને પ્રશ્ન દિવ્યા પૂછવો જોઈએ. આભાર હેમાંગભાઈ અમારી સાથે વાતચીત માટે. તો હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા જો કહી રહ્યા છે કે આ જે નિવેદન આપવામાં આવ્યું હતું તે કોઈ સમાજ માટે નથી આપવામાં આવ્યું અને આ જે વાત કરવામાં આવી છે તે ભાજપને ઘેરવા માટે વાત કરવામાં આવી છે રાહુલ ગાંધી તરફથી, એટલે કોઈ સમાજને ટાંકીને તેને ન જોવામાં આવે. જોકે પાટિલના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન, કોંગ્રેસે દેશમાં એકતા બનાવી રાખવાનું કામ કર્યું, રાહુલની વાતનો ખોટો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે, રાહુલના નિવેદન પર રાજનીતિ થઈ રહી છે. કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું, 1805નો ધણી છું, મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે. અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાહુલ ગાંધીના રજવાડા અંગે નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટની ક્ષત્રિય મહિલાઓએ નિવેદન આપ્યું, રાહુલ ગાંધીએ પણ માફી માંગવી જોઈએ તેવી માંગ કરી. મહારાજાએ ક્યારે પણ પ્રજા સાથે અન્યાય નથી કર્યો તેવું કહેવું છે ક્ષત્રિય સમાજની મહિલાઓનું. રાહુલ ગાંધીનો એક વિડીયો જે છે તે વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ ક્ષત્રિય સમાજ જે છે રાજા રજવાડા વિશે બોલતા નજરે પડી રહ્યા છે. ત્યારે હાલ આપણી સાથે ક્ષત્રિય મહિલાઓ પણ છે. બેન, શું કહેશો, આ વિડીયો તમે જોયો છે? જી જોયો છે. જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે એ બધી વાત તમારી સાચી છે. રાજા રજવાડા જ્યારે રાજાશાહી હતી તો રાજા એ ક્યારે પ્રજા સાથે અન્યાય કર્યો નથી એ સમગ્ર સમાજ જાણે છે કે રાજાએ ક્યારે પ્રજા સાથે અન્યાય કરેલ નથી. અને રાજા રજવાડાની જે જમીનની વાત કરે છે તો પૂરો આખા સમાજ, આખું લોકતંત્ર પણ જાણે છે
કે રાજાએ હંમેશા બલિદાન જ આપ્યા છે, રાજાએ રજવાડા જ આપ્યા છે, અમારા રાજા રજવાડા અમે આપી દીધા છે, તો એ ચોક્કસપણે અમે પાછા લાવશું એટલે લાવશું. ચોક્કસથી અહીંયા અન્ય મહિલાઓ છે. બેન, શું કહેશો? આ જે છે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે, તમે કઈ રીતના જોયું? આપણે એને નિવેદન આપ્યું તો એ અપશબ્દ બોલ્યા હોય તો એને પણ માફી માંગવી જોઈએ. બાકી તો રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. હા, એને પણ માંગવી જોઈએ. કોઈના વિશે એટલું અપશબ્દ બોલાતો જ નથી. જે રૂપાલા હોય કે રાહુલ ગાંધી હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, એને માફી માંગવી જ પડે. કોઈના સમાજ વિશે એને કઈ બોલાતું જ નથી. અહીંયા જે છે ક્ષત્રિય સમાજના મહિલાઓ જે છે અહીંયા અત્યારે પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે ક્ષત્રિય સમાજની મહિલાઓની માંગ છે કે જે છે રાહુલ ગાંધીએ પણ આ બાબતે માફી માંગવી જોઈએ. ખાસ કરીને રાજા રજવાડા છે તેમના પર આવી ટિપ્પણી કરવાનું પણ ટાળવું જોઈએ. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતા દલીલ આપીને રાહુલનો બચાવ કરતા નજરે પડ્યા. કોંગ્રેસ નેતા અશોકસિંહના મતે જો રાહુલ અત્યારના સમય પ્રમાણે આ ટિપ્પણી કરી હોય તો નિંદનીય છે. હવે આપને કહું કે ત્યારે એ યુગ એવો હતો કે વીર ભોગ્ય તે વસુંધરા, જેની પાસે તાકાત હતી એ વધુમાં વધુ જમીન, વધુમાં વધુ જમીનના માલિક બનતા. બીજું, રાજીવ ગાંધીએ, રાહુલ ગાંધીએ એ સંદર્ભે કદાચ વાત કરી હોય, જો રાહુલ ગાંધી આજના સંદર્ભે વાત કરી હોય તો હું એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે અને કોંગ્રેસના કાર્યકર તરીકે બહુ સમજણપૂર્વક કરશું કે ટીકાને પાત્ર છે એવું એને ન બોલવું છે. પણ જો એમને મેં આમ કીધું કે જ્યારે એમને ભૂતકાળના સંદર્ભે કોઈ વાત કરી હોય, પણ છતાંય રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે, એવી ટિપ્પણી રાહુલ ગાંધીએ કરેલી નથી. રાહુલ ગાંધી એના શબ્દની અંદર ક્યાંય ક્ષત્રિય સમાજ વિશે વાત નથી કરી. એને માત્ર એને રાજા રજવાડાની વાત કરી છે. પણ એ રજવાડાઓ જ્યારે હતા એ સમયે જે વીર ભોગ મેં આપને કીધું, જેની પાસે તાકાત હતી, જેની પાસે વધારે સંઘ શક્તિ હતી, એવા રજવાડાઓ છે એ અન્ય રાજ્યો સાથે કરાર કરી, અન્ય રાજ્યો ઉપર હુમલાઓ કરી અને અન્ય રાજ્યો પાસેથી પોતાની તાકાત પ્રમાણે પોતાની જમીન, પોતાની રાજ્યની સીમાઓ વધારવા માટે જે કરતા એ સંદર્ભે એને ટિપ્પણી કરેલી છે. એને કોઈ અસ્મિતા અને લાજે એવી ટિપ્પણી કરેલ નથી. હું 100% કહું છું, અત્યારના સંદર્ભમાં હોય તો નિંદનીય છે. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠકની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે કોંગ્રેસના રાહુલ ગાંધી દમણમાં ચૂંટણી સભા સંબોધશે. દમણના દરિયા કિનારે લાઇટ હાઉસ નજીક મેદાનમાં જ રાહુલ ગાંધીની ચૂંટણી સભાનું આયોજન કરાયું છે. દમણ દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના સમર્થનમાં રાહુલ ગાંધી દમણના દરિયા કિનારે ચૂંટણી સભા ગજાવશે. રાહુલ ગાંધીની સભા માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો.